રાજભાઈ એ નીકળી એમ કમાઈ લેવાય, તમને ખબર છે રાજભાઈ આમ લઈ લેવાય, રાજભાઈ આમ લઈ લેવાય, એનું રીઝન આપણું તાણું કર્યું છે અહીંયા. આ બધું છે શું? આજ પેલા તો આમ ડોકલું ભરી દીધું છે, પછી એટલે કિલોનો. હા કિલોનો છે. આ પેલું કાપી નાખ, આપડે આપણે કાઢી નાખ્યું તો હોય ને, આપણે વિડીયો સ્ટાર્ટ કરી દઈએ ને મજા આવશે વિડીયોમાં. આજ પણ છે ને સેલ લગી વિડીયો દોતો એટલે મજા આવશે, ઘણા એવા ફંદા કરવાના છે આપણે. આપણે ઓલરેડી બંને પૂકી જાય તો આમ જુઓ રાજભાઈ લાવ ઓલી કરી, તો રાજભાઈ એની કરી હું કમાઈ લેવાય, તમને ખબર છે અમે અહીંયા છે ને અહીં ડાયરી ખૂટાવી એવા. રાજભાઈ આમ લઈ લેવાય, રાજભાઈ આમ લઈ લેવાય, એનું રીઝન શું છે? ને આપણું તાણું પેલું છે અહીંયા, તો આ બધું છે હું આજ, તો આપણે વિડીયોમાં બધું બતાવવાનું છે એટલે વિડીયોમાં બનાવે તો સેલ લગી કાર ભાઈ બતાવવાનું હે ને. સાકા મોટા માટા મારે, અલા મોઢામાં રાખીને સાકું રાજભાઈ આટા મારે છે એમ, તો એ શું કામ આટા મારે? એ દોરો બાંધતા આવે છે એ વહેલા એવા તાણું લઈને, ને એ તાણામાં ફેર્યા છે ધાર, તો આપણે એ બધું બતાવી પહેલાં ઘાત મારી લઈ. આપણે માછલા પકડવા ગયેલા હતા બંધણમાં, ને પકડી ને ઘણા બધા, ને હજી બધા પકડી છે. મારો કોયલામાં થોડુંક ઓલું વધારે છે ને એટલે પાણી ઓછા થઈ જાય એટલે કોયલું ન આવે એટલે હું ઉભી ગયો, રાજભાઈ હજી આમ પકડે, ને હું હું આવેલું છે ને એ હું બધું બતાવું. પછી તો બધી મસ્તની આવેલી છે, ઢોકલું ભરી દીધું, ઢોકલું થોડું કોશું છે આ ભરાઈ દીધું, આપણે કોયલામાં પીડ્યું છે, પામેડો આવેલો છે લાટ બધો, કેટલો કેટલો આવતો હોય ને એ રીતે હું ઓલું ન કરી શકું, હું બતાવી નહીં શકું કેમ કે હાથ ઓલા નહોતા ને એવીરા, ને આપણે છે ને ભાઈ ઓલું ફોન માથામાં લઈ કે એવું કંઈ મગાવવું જોઈએ કેમ લાગે તો બતાવી તમને, ને આપણે તમને ખબર હોય તો કેટલો તો આવેલો ભાઈ જવો બળિયાવાળા કાયલ કરતા મોટો, કાલ તો ત્રણ હતા આજે એક છે, હજી હજી કદાચ જડે કેમ કે હજી તો આપણે ઘણા રાઉન્ડ પાડવાના છે ને આમ જવાનું છે એમ. હા ને લીંગ નાનું છે ને કેટલો મોટો છે, કેટલી છે વરેડી છે આપણી એમાં, એટલું શાક છે બીજી વાર પહેલી વાર આનાથી વધારે હતું કેમ કે આમલી પવન હોય કે નહીં, ઉગમણો પવન હોય એટલે મારી પર શાક વધારે ઉતરે, આમલી પવન આવે ને એટલે પાણી આનિકા આવે ને, હજી આનિકા બધા જાણે છે ને રાજભાઈ આમ પણ આપણે રાજભાઈને હજી આવશે આપણાને ઘણું આવશે કેમ કે આવે તો કરું શાક, તો ને પવન છે ને પવનનો અવાજ તમને લગભગ વધારે આવતો હોય છે કેમ કે પવન થોડોક વધારે છે હમણાં બે દિશા બે ત્રણ દિશા, આપણે આગળ આ હરલવાનું છે કસ્ટલો એવું બધું દેખાડવું જોઈએ ને, આપણું ડોકલું તો ભરાઈ દેવાનું છે ફાઇનલ. આપણે ઘાત મારી વી વગા, આપણે ઘાત મારી જુઓ બીજી પહેલાં તો આમ ડોકલું ભરી દીધું છે, ડોકલું તો ભરાઈ ગયું આપણે એવું છે કાઢ્યું. એ વેરાયટી બીજી આવે ને, આ વેરાયટી બીજી આવો, એક લાંબુ આવે ને એક ટૂંકું આવે, માછલી ને પામેડો એવું છે કા, હજી આપણે મૂકી દઉં આપણું કોઈ ખેલવાનું બાકી છે, આ શાક ખરું કા, આ શાક ખરું એવું મસ્ત હોય આપણે છે ને, મારા ખોયલા મળી અડધું શાખામાં થયેલું શું કામ ખબર છે, કેટલો જોવા કેટલો જોવા એટલે અમે ગયો પણ તમને દેખાડવાનું હતું, દેખાડવું તો પડે ને આપણે વિડીયો બનાવી દો પછી રેડી જ વિડીયો બનાવવાનો, હું કેટલો એટલે કિલોનો, હા કિલોનો છે આ, કિલોનો કેટલો છે આ છે ને, કાલ લેતો ને એ તો નાનો પડે, આ કાલ નાનો તો પમ દે તો એ તો કિલોનો પમ દે તો એ ઈવડો છે આ, ઈવડો છે આના હારે છે ને બે તો ટાંટી ખૂટે છે, આમ જો ટોટલું કાપી દીધું, ઓહો એક માછલી ઉપર લીધી, ટોટલું દેખાય કેમ પેલું કાપી નાખ, હા તો ઇતરા વેણી નહીં ખાઈ નથી, જો વેણી નહીં ને પોતા, અને આમ ઠલવાનું છે કે આમ ઠલવાનું છે કે આમનું રહેવા દે, આમનું રહેવા દે એમ કરવાનું. આજ તો આપણે ઘણું બધું શાક આવી ગયું, આમ કેટલું બધું છે આ ખોઈલામાં,
એક ઢોકલું ને આ બીજું ઓળતું ઢોકલું ઘસી જાય આ ને આ બી ભેગું કરી મોટી મોટી માછલી આવે મળશે હા બહુ બધું મસ્ત થયું જોરદાર કઈ ન ઘટે એવું પાણી પણ લેતા થોડું પીતા દઈ આપણું છે ને તરણું જો પીડ્યું છે ના જવાનું છે આપણે આગળ મારે રાખ્યું ને કા શું પોટલો એટલે શાક આજ ઘણું બધું શાક આવી જોયું એટલે સારું જ કહેવાય કા હા મેદાન છે નાઈ લઈ અહીંયા દાબી દીધી જો આ છે આપણું તરણું તરણા માંથી છે બધા કીલ જાય ઘાર ને આ છે આપણે મોજા વોલ બૂટ કેમ કે બંધાણ માલું હોય ને તો પહેરવા રાખવો પડે કેમ કે વરેડી હોય તો વગાડી દી આને તો ફોન નથી ગયા ઘડી રાજભાઈ તો હોય છે કારણ ગારો કેમ હજી બહુ લાટ ન કહેવાય થોડો થોડો કહેવાય એટલો ગોઠણથી માથે હોય ને તો વધારે કહેવાય બાકી થોડો થોડો કહેવાય આપણે જો આને કે થોડુંક વિધવું છે પછી જાર મુકાવા છે ને આપણે છે ને જોવા આવશું કાલ એટલે એટલે બંધણે આવશું પછી જોવા દઉં એટલે બધું ભેગું જ આવશે આજની ઘડી કા હા તો કહેવડે મોટા મોટા આકાશ આપણે મોટા ને મસ્ત ના જ કહેવાય નાના તો ઝીંગ આવે શું વૈજી વૈજી આપણે છે ને તણું ગારામ ઢળું જાય એ ભીં પડી જાય આગળ આપણે ઢળી બે જણાથી હા ઢળે તો ખરું થઈને હાલો આગળ ઉપાડી ગાડી મિત્રો એટલા દાર લાંબા કર્યા ને દાદા આપણે લાંબી નથી હવે હા પાણી સુધી પોગાડી દીધું ને પાણી થોડીક વીરે આલી ગઈ ને ગારો છે એમાં ગોઠને ગોઠને ગારા ભાઈ ગોઠણથી માથે માથે દેખતી તો આપણે અહીં ખીલ્યું બાંધી દીધું થાય પણ હતા ને ઈ જાર છે ઈ રીતની દોરી બંધ છે ને બધી ખીલી જાય એ રીતના આજે અહીં એક એક નાખતા હતા પેલા બે નાખતા નથી એક એક દારમાં રાજભાઈ અહીંયા પાણી પાણી પી લીધું આપણે પાણી પી લીધું હજી પી લઉં હજી પી લઉં ગારો છે આમ જો તો રાજભાઈ જો આખા બગડેલા ગાભા કાઢી નાખે ભાઈ લેમ ટકર વજાવ એવું થઈ ગયું જુઓ લેમ ટકર વજાવ એવું લાગે પણ આપણે છે ને હવે પાછું અહીં લીધા હોય ને તો પાછા કેટલો વાર લાગી જાય કેમ કે ખીલ્યા ઉતારવાના છે ને ગારો છે એટલો તો આમાં ધીમું ધીમું ઓલાય આનો પન્નો કાઢવો છે આપણે એવું બધી પ્રોસેસ કરવાની છે હજી આપણે મોજાને એવું તો ના જ મૂકીને એવું બધી બંધણે લઈ લીધું ઘણું આગું બંધણે મૂકીને આવ્યા પછી બંધણે જઈ પાછું કેડીએ ચડી પાછા આપણે સીધું ખોલા ભેગા આપણો ખોલો તારી ગયો અહીંયા તો અહીં જરોથી દેખાય ને તો ના ના લે આપણે સીધી કેડી છે ને એટલે એમાં ગારો ન હોય એટલે ના આવી દો ફાઇનલી આપણું કામ પૂરું કરી નાય બંધણ રાજભાઈ તાણું ઢળીને લે છે આપણે વિધાન છે ખૂટે આપણે એટલે કે આપણે ડોકનું ટીંગડ્યું ના ને આપણે બે વાગ્યાના બધાને આવ્યા અત્યારે 5 વાગી ગયા કેટલો ટાઈમ પહે પસાર કર્યો 2-3 કલાક ને સૂર્ય ભગવાનનું પણ આમ ઘણું મોડું થઈ ગયું આપણે હવે કાંઠે ભાગી કાંઠે પૂછ્યું ને તો ઘણું મોડું થઈ જાય કેમ 1 કિલોમીટર આલોન થાય ને કાંઈ આમને આમ આપણે કાંઠે આવતી તો આપણે ના જવાનું છે તો અહીંયા આપણું ખોલો છે ને હજી તો આપણે કહેલું પછી બધું બતાવીશું તો ના જઈ ને આપણે લગભગ છે ને બધું બતાવવાનું જ છે કેમ કે ઓલો વિડીયો ઉતાર્યો છે આપણે મચ્છી અહીં લઈને જાય ને એ ના છે ને મેં કીધું જરૂર હતું કે વિડીયો તો ઉતારી લેતો કેમ કે જોવો તો હોય ને આપણે આપણે તો આપણે જોવું ના જઈ ને પવન આવે છે અત્યારે બહુ ખડખડ ખડખડ અવાજ આવતો હોય કે ન આવતો હોય પવન ઘણો છે વધારે રાજભાઈ તાણું ઢળતા છે આપણે પણ હવે કાંઠા ભેગી નથી થઈ ગઈ ગામ આજમાં આપણે એટલું શાક આવેલું હતું જુઓ પામેડો વધારે હતો ને નાયલી જ ખબર હતી પામેડો વધારે છે અને ઝીંગા જુઓ કારી તકારીમાં છે એટલા ઝીંગા લાટ નહીં આવતા ઝીંગા થોડાક આવે બીજી બધી ભૂકો ને એવું વધારે આવે જુઓ તો જોખમ ચાલુ થઈ ગયું ને પામેડો ધોવાનો છે આપણે મોટા બાઈસો નાખીને એક બાઈસો તો ભરાઈ જાય લગભગ કેમ કે એક બાઈસોમાં હમાય મહિને મહિને એવું લાગે તો એક બાઈસો જુઓ હેરખેલું એક બાઈસો ભરાઈ ગયું ને ઓલું મોટી મોટી માછલી ને એવું બધું પડ્યું છે આમ ભેરખેલો સાફ કરીને આને છે ને અહીંનો વેસે એટલો ગામમાં વેસો જવાનો કેમ કે ટાઈમ છે હજી તો ગામમાં તો જવું પડે ને ગામમાં જવાનો ટાઈમ નહીં તો આપણે નાખી દઈએ બરફમાં ને ઝીબડાને એવું આવેલું છે આ ઝીબડાને તેઓ અમે ના બતાવતા તમને એ વરેડી આ કાંટાવાળી મચ્છી જરી આમાં એક ઝીબડો છે એમાં એકને સાડીઓ કહીને એકને ઝીબડો મને નહીં ખબર શિવરાજભાઈ વેસો બી જતો
તીવ્રતભાઈની માર્કેટ. તીવ્રતભાઈ લગભગ આગળ બધું પામેડું ખાલી કરી નાખશે. તો આ બધા મચ્છી છે લાટ, બધી બધી નોખી નોખી વેરાયટી વાળી છે. આમાં તો આ બીજી ઓલમ પામેડો બધો ભૂકો છે. એમાં આમ તો એમ બધું વેરાયટી વર્ઝન છે બધી. મિત્રો એને ઝાર મૂકીને કાંઠે તો પૂકી જાય હારા એવા મસ્ત નાકા. કેસલો પણ ફેર તો હોય ને એમાં. હવે નાખીએ ડોલમાં આપણે, એક ને એક ડોલમાં થોડા બે એમાં કા, નકર તો ડખો થઈ જાય. શિવરાજ ભાઈ અરે તારે પકડવું છે, એને લે પકડાવ રે આ દેવી લા કોડી જાય તો કો રે આ દેવી. ઈ આપણે બીવે ની હાલો પજ ભાગો ભાગો. આપણે બનાવવાનું છે આનું શાક. હા હું છે ને આપણે કેટલા કેટલા ખાઈ જવું ને ભાઈ, બે ત્રણ દી પીસી પાછો બતાવી હું તમને ઠીબુ કે આપણે કેટલા કેટલા ઉપાડ લીધા. તમને બધું બતાવી, તમને એમ લાગતું હોય કે આ ખાતા છે કે આપણે, હું તમને બતાવી જ દઈ. ને પાણી એમ તો કાંઠે પૂકી જાય, થોડીક આપણે વાર લાગી જઈએ કેમ કે રિપેર થઈ, આપણે પગ પગ ધોઈ વાર તો લાગે ને. આજના વિડીયો પણ કૈસલો ને એવું બધું હતું, મચ્છી તો ઘણી હતી ને કા, ઓલા પામેડો ને માછલી દેશી માછલી ને આ કાયમી કરતા વધારે શાક હતું. કેમ કે આજે છે ને મારા મા બંધને આવ્યા ઘણા બે ત્રણ વર્ષ પૈસા આમ તો આવ્યા સારું કહેવાય. તો વિડીયો કેમ લાગ્યો એ કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું પાછા ભૂલતા નહીં, કેમ કે આપણે ડેલી સર્વિસ વિડીયો આવે છે તો તમને જોવા મળશે. એટલે સબસ્ક્રાઈબ તો કરી લેજો એટલે મજા આવ્યા કરે. સબસ્ક્રાઈબ કરી લેવો ને એટલે આપણા વિડીયો મેળા કરશે ને મજા આવી છે એમ. હું તો ચલો તો હવે છે ને આજના વિડીયોમાં એથી ઘણા એવા ફંદા કરી નાખ્યા છે. તો હવે રામે રામ ડાયરા.